केमचा विद्यार्थी मित्रों, आई होप के तम मजा मजे सो स्वस्थ सो तथा मस्त सो आपनो हार्दिक स्वागत छे रोलिंग मशीन ना एपिसोड नंबर 2 मा, के जहां आपणे फोर्सेस ऑन रोलिंग बॉडी विषय चर्चा करवा जई रहिया छे। तो विदाउट वेस्टिंग एनी फर्दर टाइम, लेट्स गेट स्टार्टेड। હાલો ભાઈ, હવે આવશે મેઇન ટોપિક જેના માટે એપિસોડ નંબર 2 સ્પેશિયલી બનાવવામાં આવેલો છે, કે ફોર્સિસ એક્ટિંગ ઓન પ્યોર રોલિંગ, ઇન પ્યોર રોલિંગ, પ્યોર રોલિંગ ઉપર, પ્યોર રોલિંગ ઘટના છે, એ ઘટનામાં ફોર્સિસ એક થવા દે, ટાઈમ વેસ્ટ નથી કરવો, ડાયરેક્ટ જીમેન 2019 જાન્યુઆરી 1st શિફ્ટનું ક્વેશ્ચન લેશી, ક્વેશ્ચનમાંથી આપણે છે થોડીક થોડીક વસ્તુ સમજતા જશી, દરેક પ્રકારના ક્વેશ્ચન છે ઓલમોસ્ટ લઈ લેશ, જે JEE મેઇન લેવલ સુધી આ પ્રશ્નો પૂછાઈ શકે, બહુ એડવાન્સમાં નથી ઉતરવું, બાકી ભેજું ખવાઈ જશે, બરાબર? ઓમાં આપણો મેઇન છે JEE મેઇનનો છે, અને જે લોકોને JEE એડવાન્સનું એમ હોય એ લોકો અહીંયા ગુજરાતીમાં શું તૈયારી કરે છે, જાઓ ને, બહુ સારી સારી ચેનલ છે, ત્યાંથી પ્રિપેરેશન કરો ને, એટલે પહેલાં બેઝિક વસ્તુ જોઈ લો JEE મેઇનની, એટલે ખબર પડી જશે, થોડી થોડી ઘણી બધી ખબર પડશે, કેમ કે આપણે અહીંયા છે વિસ્તારમાં સમજાવેલું છે। ओके, तो क्वेश्चन वाँचू छू। अ होमोजोनियस सॉलिड सिलिंडर सिलिंड्रिकल रोलर ऑफ रेडियस आर एंड मास एम इज पुल ऑन क्रिकेट पिच बाय होरिजेंटल फोर्स एज्यूमिंग द रोलिंग विदाउट स्लीपिंग एंग्युलर एक्सेलरेशन ऑफ द सिलिंडर इज द होमोजोनियस सिलिंड्रिकल रोलर। ओके, काय वांधो नहीं, जो सिलिंड्रिकल रोलर, रोलर पेरा जोयू छे, तमे जोयू जोए भाई, આ ક્વેશ્ચન છે નો જે ભાઈ JEE મેઇન છે ભાઈ, JEE મેઇન 2019 JEE મેઇન 2019 10th Jan શિપ નથી લખવી, એક હોરિઝોન્ટલ ક્રિકેટ પીચ છે એના ઉપર એક રોલર પડેલું છે, છી રોલર આવું હોય, રોલર કોસ્ટર કરતા બદતર લાગતું હતું। જો ભાઈ મિત્રો, રોલરને રોલરને ખેંચવું હોય તો અહીંયા હિંજ શું, એનું અહીંયા આપેલું હોય, એનું હિંજ અહીંયા આપેલું હોય, અહીંયા આપેલું હોય ને, અહીંથી અહીંથી અહીંયા સ્ટેન્ડ હોય, પછી અહીંથી ખેંચવાનું હોય, આમ જે કાંઈ પણ હોય વચ્ચે હોય ને, એટલે ખબર પડે ફોર્સ એપથી કરે ખેંચવાનું છે, તો પ્યોર રોલિંગ થતી હોય ને, પ્યોર રોલિંગ, એના માટે આલ્ફાને એફના ફોર્મમાં કહેવાનું છે। આ સિલિન્ડ્રિકલ છે, સિલિન્ડ્રિકલ સોલિડ સિલિન્ડ્રિકલ રોલર, એનું માસ છે એમ અને રેડિયસ છે આર। હાલો ભાઈ હાલો, આ પ્યોર રોલિંગ કરશે તો આ જગ્યાએ આલ્ફા આવશે, આમાં કંઈક એક્સેલરેશન આવશે, એ કેમ, તો કે આ બાજુ ખેંચો તો એક્સેલરેશન આ બાજુ જ આવે ને, અને રોલ આ બાજુ જ થાય, એ તો સીધી વાત છે યાર, કોમન સેન્સ, આમ જતું તો રોલ આમ જ થાય, અને પ્યોર રોલિંગ કરે છે એટલે નીચેની વેલોસિટી ગ્રાઉન્ડ ઉપર જ છે, તો એ ઇઝ ઇક્વલ્સ ટુ આર ઇન ટુ આલ્ફા લખી નાખી, આ ક્યાંક આપણને કામ આવશે। સપોઝ એ હું ધારું છું કે જો આના સેન્ટરમાંથી પસાર થાય છે તો સેન્ટરને બોટ જ બધી વસ્તુ રોટેટ કરે અહીંયા, તો સેન્ટરમાંથી આ તો એક ટોર્ક લગાડશે નહીં, તો આલ્ફા આવ્યો ક્યાંથી, એક ફોર્સ હોવો જોઈએ, એ કયો હોય, છુપાયેલો, છુપારુસ્તમ ફોર્સ, ફ્રિક્શનલ ફોર્સ। હવે આ આલ્ફા છે એ ક્લોકવાઇઝ છે, તો ફ્રિક્શન બી છે એ ક્લોકવાઇઝ લાગવું જોઈએ, કેમ કે બીજો કોઈ ફોર્સ જ નથી ને ટોર્ક લગાડવાવાળો, તો કોણ લગાડશે, ફ્રિક્શન, ને ફ્રિક્શન કઈ ડાયરેક્શનમાં લગાડશે, જી ડાયરેક્શનમાં, આલ્ફા હશે એ, ટૂંકમાં છે ને તમે છે આલ, હાલો કાંઈ વાંધો નહીં, એફને આ બાજુ લઈ લો તો એ તમારે કાંઈ ઘટે નહીં, બસ ખાલી ધ્યાન રાખવાનું કે આલ્ફા આઈ ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા લ્યો ને, એમાં ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડાયરેક્શન લેજો, કેમ, તો કે આ ક્લોકવાઇઝ છે ને ફોર્સ કદાચ ફ્રિક્શનલ ફોર્સ છે આ બાજુ લ્યો ને, હા વાંધો નહીં, તમ મૂંઝાવ નહીં, સપોઝ મેં ફોર્સની ફ્રિક્શન ફોર્સની ડાયરેક્શન ખોટી ધારી લીધી, આપમેળે ભાઈ ભૂલ આપમેળે સુધરાઈ જશે, આમાં છે ને તમારે ફ્રિક્શનના ડાયરેક્શનની કાંઈ ચિંતા લેવાની જરૂર પડશે નહીં, જો ડાયરેક્શન સાચી હશે તો આન્સર પ્લસમાં આવશે એફનું, બાકી કેવું આવશે આન્સર માઇનસમાં, કાંઈ વાંધો નહીં। હાલો ભાઈ, સૌથી પહેલાં કામ શું કરવાનું, ફોર્સ ઓફ ઇક્વેશન લખવાનું, ફોર્સ
इक्वेशन ऑफ फोर्स हूँ धूलियो इक्वेशन ऑफ फोर्स आ बाजू एफ एफ प्लस स्मॉल एफ इज इक्वल्स टू एम इंटू एफ सेंटर ऑफ मास जेटली स्पीड थी जातो ए स्पीड एक्सेलरेशन लखवानी ओके इक्वेशन नंबर वन हवे टोर्क इक्वेशन मैं टोर्क कौन लगाड़े छे एफ लगाड़ी सकते नहीं केम तो के सेंटर मान जाए छे आ लगाड़े हाँ टाव इज इक्वल्स टू आई इंटू अल्फा आ फरे छे क्लॉकवाइज पण आने लीधे टोर्क छे आर क्रॉस एफ होय ने इक्वेशन आनु आर क्रॉस एफ हजी जो वेल्यू पुट नत करी तो जो फोर्स छे ई टोर्क स्मॉल एफ थी एंटी क्लॉकवाइज लागे तो आल्फा नी ओपोजिट डायरेक्शन એટલે एफ केवल माइनस आर इंटू माइनस एफ खबर पड़े ने भाई आ टोर्क जी लेवानु होय माइनस लियो आर इंटू एफ ई माइनस डायरेक्शन में आई इंटू अल्फा अहीं लखो माइनस आर इंटू एफ आ भाई सोलिन सिलिंडर से एम आर स्क्वेर डिवाइड बाय टू एम आर स्क्वेर डिवाइड बाय टू इंटू अल्फा आर थी आर एक मरी गयो माइनस एफ इज इक्वल्स टू मिस्टर अल्फा डिवाइड बाय टू हालो आनी किंमत छे समीकरण नंबर बे नी किंमत समीकरण नंबर एक में मुकता तो एफ नी जगह शू मूक दू मिस्टर अल्फा डिवाइड बाय टू पण केवू माइनस हालो एम इंटू एफ एफ इज इक्वल्स टू मिस्टर अल्फा डिवाइड बाय टू आ मिस्टर अल्फा केम तो के रोलिंग मोशन छे ए इज इक्वल्स टू आर अल्फा वन बाय टू प्लस वन थ्री बाय टू थ्री मिस्टर अल्फा डिवाइड बाय टू तो अल्फा ने सब्जेक्ट बनाव टू एफ डिवाइड बाय थ्री एम आर જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે 2F ડિવાઈડ બાય 3MR તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર આમાં કાંઈ કાઢ લેવા જેવું હતું નહીં જો ભાઈ ડાયરેક્શન તમે ફ્રિક્શનલ ફોર્સની ગમે લ્યો પણ ઇક્વેશન ઓફ મોશન તમે સાચા લખશો ને એટલે આપમેળે આન્સર સાચો આવી જશે બરાબર આમાં કાંઈ કાઢ લેવા જેવું છે નહીં બરાબર નોટ ડાઉન કરી લેજો કરી લીધું પૂછી નાખો હાલો ભાઈ એના પછીનો પ્રશ્ન છે 11 જાન્યુઆરીની બીજી શિફ્ટનો હા હા ભલે જોજો ભૂરા જોજે આ પ્રશ્ન છે જેડબલઈ મેઇન 2019 11 જાન્યુઆરી અને બીજી શિફ્ટનો પ્રશ્ન એટલે 2019 જાન્યુઆરીમાં બીજો પ્રશ્ન રોલિંગ મોશનનો પૂછાણો ક્વેશ્ચન વાંચું છું અ સ્ટ્રિંગ ઇઝ વાઉન્ડ અરાઉન્ડ હોલો સિલિન્ડર એટલે એમઆર સ્ક્વેર રિંગ જેવું જેનું માસ છે 5 kg રેડિયસ છે 1/2 મીટર ઇફ ધ સ્ટ્રિંગ ઇઝ નાઉ પુલ્ડ વિથ હોરિઝન્ટલ ફોર્સ 40 ન્યૂટન એન્ડ ધ સિલિન્ડર ઇઝ રોલિંગ વિધાઉટ સ્લીપિંગ ઓન ધ હોરિઝન્ટલ સરફેસ વી ઇઝ ઇક્વલ્સ ટુ આર ઓમેગા ઓર એ ઇઝ ઇક્વલ્સ ટુ આર ઇન્ટુ આલ્ફા તેન ધ એંગ્યુલર એક્સેલરેશન ઓફ ધ સિલિન્ડર વિલ બી કહેવાનું છે ઓકે જો તમને છે ને પ્રશ્ન સમજાવી દઉં બરોબર અત્યારે આપણે મેઇન શું છે કન્સેપ્ટ શીખવાનું છે આ હોલો સિલિન્ડર છે કેવો હોલો હોલો પક્ષી નહીં લ્યા સિલિન્ડર ફી 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 કરતું ઉડી ગઈ આ ઇઝ ઇક્વલ ટુ શું થશે એમ આર સ્ક્વેર જેનું માસ છે એમ ને જેનું માસ આપેલું છે 5 kg અને રેડિયસ છે મારા દોસ્ત 1/2 મીટર આને દોરી વીટાડી છે ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આમ 40 ન્યૂટન લગાડી અને ખેંચવામાં આવે છે તો આ જે હોલો સિલિન્ડર છે હોલો એનું એંગ્યુલર એક્સેલરેશન હશે કેટલું એ કહેવાનું છે આલ્ફા આ ખેંચશો તો ખેંચાશે એટલે મારો કહેવાનો મતલબ એમ કે એના લિનિયર એક્સેલરેશન આવશે ને આ આવશે તો આ જગ્યાએ બોટમ પોઈન્ટ આગળ બોટમ મોસ્ટ પોઈન્ટ આગળ પ્યોર રોલિંગ મોશન છે એટલે શું થશે આ ઊભું હશે મીન્સ આની વેલોસિટી 0 એ ઇઝ ઇક્વલ્સ ટુ આર આલ્ફા કામ આવશે રાખો આર ઇન્ટુ આલ્ફા મોટું
હાલો અને અત્યારે ઘડીક પર કહી દો હાલો આને આમ ફેરવે છે સપોઝ ફ્રિક્શનની ડાયરેક્શન મેં આમ લીધી કાંઈ વાંધો નહીં સાચી છે તો આન્સર પ્લસ આવશે ફ્રિક્શનનું જો કદાચ પૂછવું હોય તો અને ખોટી માઇનસ આવશે એ પ્રમાણે ડાયરેક્ટ ઇક્વેશનનું મોશનમાં સાચું લઈ લેવાનું એમાં કાંઈ ખોટું છે નહીં ઇક્વેશન ઓફ ફોર્સ સૌથી પહેલું કામ આ બાજુ એફ લાગે આ બાજુ સ્મોલ એફ લાગે તો એફ પ્લસ સ્મોલ એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ એ સમી કપૂર નંબર એક હવે મિત્ર ટોર્ક ઇક્વેશન ટોર્ક કોણ કોણ લગાડશે કેપિટલ એફ એ લગાડશે અને સ્મોલ એફ એ લગાડશે કેમ તો કે બેના ડિસ્ટન્સ સેન્ટરથી ડિસ્ટન્સ છે આ હાલો આલ્ફા ક્લોકવાઇઝ છે તો જી ફોર્સ ક્લોકવાઇઝ ટોર્ક લગાડશે ને આપણે ક્લોકવાઇઝ ટોર્ક લેશી અને જી ફોર્સ એન્ટી ક્લોકવાઇઝ લગાડશે ને એન્ટી ક્લોકવાઇઝ કેમ તો કે જેની જી આલ્ફાને સપોર્ટ કરશે એનું આપણે પ્લસ લેશી આલ્ફાને કેપિટલ એફ સપોર્ટ કરે છે પણ સ્મોલ એફ વિરોધ કરે છે તો આનું ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ આલ્ફા લખ નાખી પહેલાં કેપિટલ એફ ઇન્ટુ આર માઇનસ સ્મોલ એફ ઇન્ટુ આર કેમ તો કે જો ખપાક કરતું આ છે ફોર્સ આમ ફેરવે ને આને અબાઉ પછી આ ફોર્સ છે તો કે એન્ટી ક્લોકવાઇઝ પર એટલે સ્મોલ એફ ઇન્ટુ આર વાળું કહી લીધું માઇનસ હાલો ભાઈ કેવો સિલિન્ડર છે હોલો સિલિન્ડર એટલે યમ ઇન્ટુ આર સ્ક્વેર આલ્ફા યમ આર સ્ક્વેર આલ્ફા હાલો આર કોમન અને કેન્સલ તો એફ માઇનસ સ્મોલ એફ ઇઝ ઇક્વલ્સ ટુ મિસ્ટર આલ્ફા અને પ્યોર રોલિંગ છે ને અને આલ્ફા ફાઇન કરવાનું કીધું છે કાંઈ વાંધો નહીં અત્યારે એમને એમ રાખો આ સમી કપૂર નંબર બે સમી કપૂર નંબર વન પ્લસ સમી કપૂર નંબર ટુ એટલે સ્મોલ એફ ને પ્લસ એફ સ્મોલ એફ ને સ્મોલ એફ છે એ ઉડી જશે તો અહીંયા શું આવશે એફ પ્લસ એફ ટુ એફ અરે યાર ન હું જાણું આ પ્લસ આ કર એ પ્લસ કેપિટલ એફ ટુ કેપિટલ એફ પ્લસ સ્મોલ એફ માઇનસ સ્મોલ એફ ગયા ઘેર સાયન્સમાં છો ઘોઘા જેવા હું કરશ હાલો આ એમ ઇન ટુ એ માં પ્લસ મિસ્ટર આલ્ફા મિસ્ટર આલ્ફા હાલો એ ઇઝ ઇક્વલ્સ ટુ આલ આલ્ફા કેમ તો કે ક્વેશ્ચનમાં કીધું છે પ્યોર રોલિંગ મિસ્ટર આલ્ફા પ્લસ મિસ્ટર આલ્ફા ટુ એફ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ મિસ્ટર આલ્ફા ટુ ટુ ગેટ્સ કેન્સલ તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ મિસ્ટર આલ્ફા તો એફની વેલ્યુ છે 40 ન્યૂટન કેમ તો કે પેલા આપણે હા તું 40 આપણે ધાર્યું કેપિટલ તું શું લે માસ છે 5 kg અને આ છે 1/2 મીટર આલ્ફા તો 8×5 = 4 16 યુનિટ શું આવશે રેડિયન પર સેકન્ડ જોઈએ કઈ ઓપ્શન મેચ થાય છે અચ્છા ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર કાંઈ એટલે કાંઈ કાટ લેવા જેવું છે નહીં થોડુંક થોડુંક છે મેઇન શું આપણો ટાર્ગેટ ઇક્વેશન ઓફ ફોર્સ અને ઇક્વેશન ઓફ ટોર્ક જી સપોર્ટ કરતું હોય આલ્ફાને એનો ટોર્ક પોઝિટિવ લેવાનું જી વિરોધ કરતું હોય આલ્ફાને એનું ટોર્ક નેગેટિવ લેવાનું બરાબર ખાલી પ્લસ માઇનસમાં ધ્યાન રાખવાનું ઇક્વેશન સોલ્વ કરી દેવાના મોટા ભાગે છે એડ કરવાથી ફ્રિક્શન છે ઉડી જતું હોય છે બરાબર નોટ કરી લ્યો કરી લીધું ખુશી ના હું ये शाम मस्तानी मदहोश किए जाए डोर कोई खींचे डोर कोई खींचे कितनी तेजी से भागे जाए ये જોવાનું છે મસ્ત મસ્ત પ્યારા પ્યારા બે સેમ ટાઈપના ઉદાહરણ લઈને આવી છી મિત્ર જેમાં આપણા ભૂકા બોલાઈ જશે પણ આપણા ભૂકા બોલાવાના છે નહીં આપણે ક્વેશ્ચનના ભૂકા બોલાવી દેવાના જો ભાઈ ક્વેશ્ચન છે તમને સમજાવી દઉં લાઈક જો ભાઈ એક મિનિટ થોડીક ઇંક પર લો હાલો ભાઈ મિત્રો એક પ્રશ્ન લઈ લે એ એકને એક પ્રશ્ન છે થોડીક ડેટા ચેન્જ કરીને થોડુંક ઓરિએન્ટેશન ચેન્જ કરીને કરશે એટલે થોડુંક આપણને આઈડિયા આવે કે કેવી રીતે છે એ રોલિંગ મોશન છે થોડુંક અથવા આપણે આ રોટેશનલવાળું છે મિકેનિક્સ કામ આવી શકે
બરોબર, રોજિંદા જીવનમાં, રોજિંદા જીવનમાં એટલે જેડબલી મેઇન અથવા નીટની એક્ઝામ ક્રેક કરવામાં. છો મિત્ર, આ બાજુ જો, જો ઓરિએન્ટેશન શું કહે છે કે આ કેપિટલ માસ એમનું અને મુમેન્ટ ઓફ ઇનર્સિયા આની છે કેપિટલ આઈ, આ બાજુ લઈને સમજાવું બરાબર. આના સેન્ટરથી દોરી એક બાંધેલી છે અને આ માસલેસ પુલી છે. આનું માસલેસ પુલી લખી નાખું થોડીક. આને આનાની છે મુમેન્ટ ઓફ ઇનર્સિયાવાળી જે કાંઈ પણ ઇનર્સિયાવાળી ઇફેક્ટ છે એને નેગ્લેક્ટ કરશે એમ. માસલેસ પુલી બરોબર, આની નીચે સ્મોલ એમ લટકાડેલો છે. તો આને આમ ફ્રી મૂકી દઈ અને આ પ્યોર રોલિંગ કરતું હોય બરોબર, તો આ આની પડવાની એક્સેલરેશન હશે કેટલી? આ બરોબર, હવે જો આ નીચે પડશે થશે શું? સાઈડ મારે આનું નીચેની બાજુ વેઇટ ફોર્સ લાગશે કેટલું? તો કે યમ જી. આને કોઈ અહીંયા અવરોધ કરવાવાળું હોય અથવા બીજું કોઈ ઓબ્જેક્ટ હોય બરાબર, તો અહીંયા કંઈક ટેન્શન આવે દોરી માટી, એ ટેન્શન છે અહીંયા ટ્રાન્સફર થશે, આને ખેંચશે ટીથી બરાબર. આ ટીથી આમ ખેંચશે તો આખે આખો ઓબ્જેક્ટ આ બાજુ આવવાનું ટ્રાય કરશે એ એક્સલરેશનથી. એટલે આ દોરી જેટલા એક્સલરેશનથી આ બાજુ આવશે એટલું જ આ ઓબ્જેક્ટ છે નીચે પડશે. એટલે આ જેટલી એક્સલરેશન એટલી જ આ એક્સલરેશન. આ શું વાત કરો સર? એ જોઈએ ને કોમન સેન્સ યાર, જેટલી દોરી આમ ખુલશે એટલી આમ આવશે. ખુલવાની તો વાત જ નથી, જેટલી દોરી આમ ટ્રાન્સફર થશે એમ નીચે એટલી જ આવશે. કેમ કે દોરી તો અખંડ જ છે ને, એવું જ થાય ને કે આ બે મીટર પર સેકન્ડથી આવે તો એક મીટર પર સેકન્ડથી આવે, વચ્ચે વળબળ તો ચડતી નથી. એ એટલું કોમ્પ્લેક્સ નથી વિચારવાનું. એટલે આની જેટલી એક્સલરેશન હશે એટલી આની એક્સલરેશન હશે. ઓકે બરાબર. તો આ આ બાજુ આવશે પ્યોર રોલિંગ કરતું હશે તો આ બાજુ આમ આલ્ફા આવશે. રેડી? આ બાજુ આલ્ફા આવતું હોય તો સપોઝ હું ધારી લઉં છું કે ફ્રિક્શન છે કદાચ, હા ફ્રિક્શન છે, એની ડાયરેક્શન આ બાજુ આવશે. કાંઈ વાંધો નહીં, આમ લેશો તો ડાયરેક્શન જે એવી રીતે આવશે સાચી હશે, પ્લસ ખોટી હશે માઇનસ આવશે. કેમ કે જો આલ્ફા છે ને આ બાજુ ડાયરેક્શન, ટોર્ક લગાવવાળું ટી ટોર્ક નહીં લગાડી શકે, ટોર્ક લગાડવાળું ક્લોકવાઇઝ કોક હોવું જોઈએ, તો અહીંયા સ્મોલ એફ જ આવશે બરાબર. તો આવું કહેવાનું છે, એની વેલ્યુ જીના ફોર્મમાં કહેવાની છે. કહી દે એમાં કંઈ ખોટું છે? સૌથી પહેલી વાત, બીજી એક કે વાત કરવાની નહીં, સીધી વાત, નો બકવાસ. ફોર્સ ઇક્વેશન, ફોર્સ ઇક્વેશન. હાલો આ બાજુ એમ જી નીચે ઉપરથી બાકીનું ધોઈ એમ સ્મોલ છે. હવે આ બાજુ ફોર્સ ઇક્વેશન, આ ઇક્વેશન નંબર વન, આ બાજુ ટી ને આ બાજુ સ્મોલ એફ જાય છે. આ બાજુ ટી માઇનસ સ્મોલ એફ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ એમ ઇન ટુ એ. કેમ? તો કે આનું ઓબ્જેક્ટ છે કેપિટલ એમ ને ફોર્સ આના ઉપર લાગે છે, તો માસ આનું લેવાનું. મિત્રો અહીંયા ધ્યાન રાખજે, નક્તર હલવાઈ જઈશ. હાલો ભાઈ ઇક્વેશન નંબર બે. હાલો તો આ જગ્યાએ વેરિયેબલ એક બે ને ત્રણ થઈ ગયા, એટલે આપણને ઇક્વેશન બે છે એટલે સોલ્વ થાય નહીં, હજી એક ઇક્વેશન આવવું જોઈએ. ટોર્ક ઇક્વેશન લઈ આવો ભાઈ. ઇક્વેશન, હાલો ટોર્ક કોણ લગાડશે? ખાલી સ્મોલ એફ. કેમ? તો કે આના સેન્ટરમાંથી છે કેપિટલ ટી ફ્લો થાય છે, કેપિટલ ટીથી એટલે કે ટેન્શનથી ટોર્ક લાગશે નહીં. ટી છે ને ટોર્ક ન લાગે, બને હોય એવું થોડે જરૂરી છે, ટી હોય એટલે ટોર્ક લગાડે જ તે. હાલો આ ડાયરેક્શનમાં આલ્ફાની ડાયરેક્શનમાં એફ લાગે છે, એટલે આનો ટોર્ક છે એ ક્લોકવાઇઝ હશે ને આલ્ફા બી ક્લોકવાઇઝ છે, એટલે બે પ્લસ લખી શકે, ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ આલ્ફા. તો જજો જજો એફ ઇન્ટુ આર. કેમ? તો કંઈથી આટલું ડિસ્ટન્સ છે આર, એમ ઇન્ટુ કે
स्क्वेर आल्फा, तो एफ लखी सकूँ एम के स्क्वेर लियो ने आई अज राखी आई आल्फा डिवाइड बाय आर बराबर आनी किंमत अँ मूक दी पची अँ थी अँ मूक दे तो आवशे शू अने प्योर रोलिंग करे छे ने तो आनी जेटली लीनियर एक्सेलरेशन आ पॉइंट नी छे आ पॉइंट नी केटली छे तो के ए तो आ पॉइंट नी केटली आवे तो के आर आल्फा आ लीनियर सौनो साथ सौनो विकास आ ए थी जातुं होय तो आ भी ए थी जातुं होय हरेक पॉइंट आ आल्फा छे तो फरवाने लीधे खपाक कर दी आ बाजू आर आल्फा छे અને પ્યોર રોલિંગમાં છે એટલે એ ઇઝ ઇક્વલ્સ ટુ આર આલ્ફા. આવું મેં શું કામ કરાવ્યું? આવશે એવું એક ક્વેશ્ચન આવશે જેમાં તમને હલવા છો એટલે મેં તમને છે ફંડામેન્ટલ પોઈન્ટ આગળ લઈ લો. તમે મૂંઝાવ નહીં, આમાં તો નહીં મૂંઝાવ, નેક્સ્ટ ક્વેશ્ચનમાં મૂંઝાઈ રહ્યો, હવે નહીં મૂંઝાવ. કેમ? તો કે ફંડામેન્ટલી મેં તમને યાદ દેવડાવી દીધું, બાકી હલવા છો. ડાયરેક્ટ એ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા નહીં લખ લખવાનું. જે જગ્યાએથી પ્યોર રોલિંગ થતું એ જગ્યાની વેલોસિટી ઝીરો કરી દેવાની, સોરી રિલેટિવ વેલોસિટી ગાઉનના રિસ્પેક્ટમાં. હાલો તો કાંઈ વાંધો નહીં, આપણે ગોતવાનું શું કીધું હતું એની વેલ્યુ ગોતવાની કીધી હતી ને, તો અહીંયા આલ્ફાની જગ્યાએ લખી શકું એ ડિવાઈડ બાય આર. નહીં નહીં, આછી નહીં લખવાનું. આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ એ ડિવાઈડ બાય આર, તો અહીંયા લખી નાખું આઈ એ ડિવાઈડ બાય આર સ્ક્વેર. તો આની કિંમત છે આમાં મૂકી દઉં, સમીકરણ સમીકપુર નંબર બેમાં મૂકતા ટી માઇનસ એફની જગ્યાએ આઈ એ ડિવાઈડ બાય આર. ટાઈમ પાસ ન કરો, એમ ઇન્ટુ એ, કેપિટલ એમ ઇન્ટુ એ. તો ટી ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન્ટુ એ. હાલો આને છે ઇક્વેશન નંબર વનમાં મૂકતા, તો એમ જી માઇનસ ટી, એમ જી માઇનસ ટીની જગ્યાએ એમ પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન્ટુ એ ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ એમ ઇન્ટુ એ છે ને. તો એમ જી ઇઝ ઇક્વલ્સ ટુ એમ સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન્ટુ એ. તો એ ઇઝ ઇક્વલ્સ ટુ એમ જી અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર. ખબર પડે ને ભાઈ, કન્સેપ્ટ ખબર પડી? કન્સેપ્ટમાં એટલું બધું કાંઈ હતું નહીં, બરોબર છે. જે શીખતા આવ્યા હતા એ તે કરતા જગ્યા નોટ કરી લેજો. ક્વેશ્ચન ખબર પડી ગઈ ને, પહેલાં જો ક્વેશ્ચન વ્યવસ્થિત સમજાવી દઉં કે આ કોઈ ભી એક ઓબ્જેક્ટ છે, સિલિન્ડર હોય ગમે હોય, એની મોમેન્ટ ઓફ ઇનર્સી આઈ લીધી એટલે આપણને કાંઈ ફેર પડે નહીં. આપણે તો મોમેન્ટ ઓફ ઇનર્સીથી જ ફેર પડે ને, એનાથી જ બનલો. આ માસલેસ પુલી છે એટલે આની જે કાંઈ પણ ઇનર્સી ઇફેક્ટ છે એ તો અવગણી નાખશે, એટલે આને કંઈ ધ્યાનમાં નહીં લેવાનું. આને સ્મોલ એમ બાંધેલો છે અને માસ કેપિટલ એમ છે, આને સેન્ટર આગળથી બાંધેલું છે, તો આને રિલીઝ કરશે તો આનું એક્સેલરેશન થશે કેટલું. હવે ખબર પડી ને, રિંગ હોય તો આર સ્ક્વેર આર સ્ક્વેર, સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ પ્લસ કેપિટલ એમ આવશે. પછી સોલ્યુશ ફેર એ તો એટલું જ ખબર પડી ને ભાઈ, આની જગ્યાએ વેલ્યુ પુટ કરી દેવાની. નોટ કરી લેજો, ભૂસી નાખું. થ્રી ટુ વન, કરી લીધું, ભૂસી નાખું. હાલો આ જ પ્રશ્નનો બીજી રીતે, હવે જે જગ્યાએથી બાંધી હતી ને એ જગ્યા જ ફેરવી નાખી, હવે દોરી અહીંથી બાંધી છે. આ માસલેસ પુલી છે ભાઈ, આની ઇફેક્ટ અવગણવાની. ડેટા સેમ, આનો માસ છે સ્મોલ એમ છે, આનો માસ છે કેપિટલ એમ છે, મોમેન્ટ ઓફ ઇનર્સિયા ઈ આઈ છે, અને રેડિયસ છે તો કે આ, બરાબર. અને આ વસ્તુ છે એ આ છે, આને નીચે ખેંચશે પણ આ પ્યોર રોલિંગ કરતી કરતી નીચે આવશે, બરાબર. આ સેન્ટરને બહુ જો હાલ આપણને ખબર કેમ પડે? હાલો પહેલે કર્યું તો એમ જ તે, આ એમ જી છે આ નીચે લગાડશે એટલે આ ઓબ્જેક્ટ છે થોડુંક રેઝિસ્ટ કરવાવાળું હોય છે, તો અહીંયા કાંઈક ટેન્શન આવશે, તો ટેન્શનને લીધે આ છે એ ખેંચશે પણ અને ફેરવશે પણ. જો કેમ? તો કે આ બાજુ છે, હવે છે સેન્ટર ઓફ માસ આગળ નથી લાગતું, ક્યાંક ઉપર લાગે છે, તો આ ટેન્શનને લીધે પણ હવે કેવું લાગશે? ટોર્ક લાગશે. હવે સપોઝ મને ફ્રિક્શનની ડાયરેક્શન હવે છે મને ખબર નથી, પણ હવે મેં કહી લીધી આગળની ડાયરેક્શનમાં ફ્રિક્શન લઈ લીધી આ એ,
અને આલ્ફા છે એ આમ આવશે. પ્યોર રોલિંગ છે એટલે આવું આપણે કહી શકીએ કે આનું જેટલી એક્સેલરેશન હશે, સપોઝ આની એક્સેલરેશન છે એ, બરાબર. તો આ બાજુ હશે એ અને આ બાજુ આલ્ફા છે એટલે હશે આર આલ્ફા. તો એ ઇઝ ઇક્વલ્સ ટુ આર આલ્ફા પ્યોર રોલિંગ છે એટલે લખી શકાય, બરાબર. હવે મેઇન ઇન્ટરેસ્ટિંગ પાર્ટ, મેઇન સૌથી મેઇન, મને ખબર છે તમે અંદરથી રાડું નાખી નાખીને કહેતા છો સર આને લીધે ટોર્ક આવશે. ના મિત્ર, એ કાંઈ એટલું બધું નવીન નથી, તું સમજતો નથી યાર મિત્ર, તું યાર ફિલિંગ સમજ. આ નીચું કેટલે આવશે, જેટલી દોરી નીચે આવશે આ બાજુ, એટલે દોરી જેટલી નીચે આવશે એટલું આ ઓબ્જેક્ટ નીચે આવશે, એટલે જેટલી દોરીની એક્સેલરેશન હશે એટલી આ ઓબ્જેક્ટની એક્સેલરેશન હશે. એનો મતલબ એમ કે જેટલી અહીંથી દોરી આવશે એટલી આમ આવશે. સર એક જ વસ્તુ ન થઈ, શબ્દ સમજતો જા, ભાવના સમજતો જા, આ જેટલી દોરી નીચે આવશે એટલે મતલબ એમ કે જેટલી દોરી ખુલશે એટલું આ નીચે આવશે. હું એવું નથી કહેતો કે આ ઓબ્જેક્ટ જેટલું આવે એટલું જ આ આવશે. શબ્દ સમજ, દોરી ઉપર ફોકસ કરવાનો છે, કેમ તો કે આ દોરીથી બાંધેલું છે, બરાબર. એટલે જેટલી દોરી ખુલશે એટલું આ નીચે આવશે. દોરી કઈ જગ્યાએ ખુલે છે? આ જગ્યાએથી. તો આ જગ્યાએ જેટલી દોરી ખુલશે જેટલું આ જગ્યાએ એક્સેલરેશન હશે, એટલું દોરીનું એક્સેલરેશન હશે, એટલી દોરી ખુલશે, એટલી દોરી નીચે પડશે ને એટલું આ ઓબ્જેક્ટનું એક્સેલરેશન આવશે. એટલે આ ઓબ્જેક્ટ છે એથી જાય છે, સૌનો સાથ સૌનો વિકાસ, એટલે આ એથી તો દોરી ખોલવાની જ છે, ખુલશે નહીં. આ ઓબ્જેક્ટ આખો આખો એથી જાય છે, તો દોરી બી આખી આખી એથી જશે, પણ દોરી ભેગી ખુલતી પણ જાય છે. અરે યાર, આમ ફરે પણ છે ને, ઓલી તો દોરી શું હતી, અહીંને અહીંયા વીંટાડેલી હતી, અહીંથી ચોટેલી હતી, હવે દોરી કેવી છે, વીંટાડેલી છે, એટલે દોરી આગળ પણ વધશે અને ખુલશે પણ. એટલે દોરી આગળ વધશે અને ખુલવાની એક્સેલરેશન, એટલે સપોઝ એક સેકન્ડમાં 2 મીટર પ્રતિ સેકન્ડથી આગળ વધતી હોય 2 મીટરની, બરાબર, તો આ 2 મીટર જેટલું નીચે તો આવવાનું જ છે. આ દોરી બી 2 મીટર પ્રતિ સેકન્ડથી જશે, પણ દોરી ખુલવાની સ્પીડ છે 1 મીટર પર સેકન્ડ, એટલે 1 મીટર પર હરેક સેકન્ડમાં 1 મીટર જેટલી દોરી ખુલે પણ છે અને 2 મીટર જેટલી આગળ પણ જાય છે. એટલે ઓબ્જેક્ટ 2 મીટર જેટલું આગળ જશે પ્લસમાં દોરી 1 મીટરની ખુલશે, તો આખો છેડો કેટલો મળશે 1 સેકન્ડમાં 3 મીટર પર સેકન્ડનો. સમજાય છે યાર? ન સમજાતી, ફિલિંગ નથી આવતી ઉપર. પહેલાં તમને છે ને આ પોઈન્ટ પી કહી દીધો, પી પોઈન્ટનું એક્સેલરેશન કેટલું થશે, આ એ પોઈન્ટ જેટલું થાય દોરીનું એ એટલું. તો એ એ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ આલ્ફા, ડાયરેક્શનમાં ખપાક કરતું આવશે આર આલ્ફા પ્લસ આર આલ્ફા, એટલે કેટલું થઈ જશે 2 ઇન્ટુ એ. તો એ એ જેટલું હશે એટલું એ પી હશે, અને આ પોઈન્ટ સી કહી દઉં તો એટલું જ એ સી હશે, જેમ કે જેટલી દોરી ખુલે એટલી દોરી નીચે આવે ટોટલ. સપોઝ તમારી પાસે એક ચરખો છે, ચરખાને તમે અહીંયા ફિક્સ કરી દીધું, તમે ચરખો ખેંચતા જાઓ છો તો દોરી કાંઈક ખુલશે પહેલાં. સપોઝ આની ખુલવાની સ્પીડ છે 3 મીટર પર સેકન્ડ, બરાબર. એટલે દોરી છે તમારી પાસે 3 મીટર પર સેકન્ડની આવશે. હાલો ને તમને એક મસ્તીની વસ્તુ ફિલિંગ કરાવું. સપોઝ ઉત્તરાયણનો ટાઈમ આવી ગયો, ફિરકી તમે આમ પકડી રાખી, એ દોરી ખુલતી જ પવન ફૂલ સ્પીડમાં છે, દોરી ખુલતી જાય છે 2 મીટર પ્રતિ સેકન્ડ, 3 મીટર પર સેકન્ડથી છે ને કોન્સ્ટન્ટલી દોરી ખુલતી જાય છે. હાટ ઢીલ દે રે દે ભૈયા, ઈસ પતંગો ઢીલ દે, વધારે ઢીલ દેવી હોય તો કેપેસિટી કરતાં વધારે, તો શું કરો તમે, આમ ખેંચતા જ, હવે ખેંચવું નથી, પતંગને એની રીતે ખેંચવા દો. પ્લસમાં શું કરવું, આપણે ભેગા દોડતા જઈએ તો શું થાય, દોરી તો 3 મીટર પર સેકન્ડથી ખુલશે, પણ આપણે મેઇન એમ શું છે, પતંગને આગે ભેગવાનો. તો સપોઝ 3 મીટર પર સેકન્ડથી દોરી ખુલે છે અને તમારી સ્પીડ છે, એટલે ચરખાની સ્પીડ
सपोज खाली आने तुम फिक्स राखो, आ फिक्स राखो तो पतंग से पतंग केटलो आगर जासे 3 मीटर पर सेकंड थी धारवानो ए ओरिजिनल જ જાય છે. सपोज તમે આવે છે ને ભાગવા માંડા, તમે ખુદ છે એ 2 મીટર પ્રતિ સેકન્ડથી ભાગવા માંડ્યા તો હવે પતંગની સ્પીડ કેટલી હશે? દોરીને મળે છે તો મળે જ છે, પ્લસમાં હવે તમે 2 મીટર પર સેકન્ડ તમે આગળ જાઓ છો એટલે +2, 5 મીટર પ્રતિ સેકન્ડથી છે હવે પતંગ આગળ વધવા માંડશે. એટલે પતંગ છે એ દોરીને છેડે બાંધેલું છે, તો છેડે બાંધેલી ઓબ્જેક્ટ અહીંયા માસ સ્મોલ એમ છે, ફિરકીની દોરી છે એ આ છે, અને જે વસ્તુ ફરે છે એ ફિરકો તમે છો એનું સેન્ટર ઓફ માસ. તો દોરી એક તો ખુલશે પણ અને આગળ પણ આવશે એટલે એટલી નીચે પડશે. આગળ આવશે એક્સલરેશનથી, ખુલશે આર આલ્ફાથી, તો ટોટલ દોરી છે આગળની બાજુ કેટલી જશે? A+R α. એટલે પ્યોર રોલિંગ કન્ડિશન છે તો આર આલ્ફાની જગ્યાએ A લખી શકીએ. તો સી પોઈન્ટની વેલોસિટી કેટલી હશે? A+R α. કેમ કે આ દોરી આગળ પણ વધે છે, નીચે પણ આવે છે, આગળ પણ વધે છે અને ખુલે પણ છે, એટલે આમ વેલોસિટી એડ થશે. બરાબર ખબર પડી ગઈ? મેઇન આ કન્સેપ્ટ છે, સમજવાનું જ છે, બીજું કાંઈ છે નહીં. થોડુંક તમારે અંતરાત્માને છે આમાં સમજાવવું પડશે, ગોખવાનું છે નહીં, સમજવાનું જ છે ભાઈ. ઢીલ આપતી જવાની છે. હવે જુઓ, હવે ખબર પડી ગઈ ને મેઇન વસ્તુ બધી. હવે ચિત્રામણા છે આને બધે ભૂસી નાખો. મેઇન આપણે ફોર્સને હવે કન્સેપ્ટ ખબર પડી ગઈ, હવે ઇક્વેશન બિક્વેશન લગાડી દીધું, હવે કાંઈ એમાં કાંઈ ખોટું લગાડવા જેવું છે નહીં. આ ટેન્શન આમ લાગે છે. હાલો ભાઈ, ફોર્સ ઇક્વેશન આ બાજુ, ફોર્સ ઇક્વેશન આ બાજુ, આ બાજુ લગાડી તો સ્મોલ એમ જી માઇનસ ટી ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ એમ ઇન્ટુ એ સી, બરાબર ને? એ સીથી નીચે પડે સપોઝ, કેમ તો કે આ એ આપણે અહીંયા લખ્યું. હવે આ બાજુ દર વખતે સેમ નહીં હોય, દોરીની જેટલું ખુલશે ને ટોટલ એની એક્સેલરેશન આવશે. હાલો આ જગ્યાએ ફોર્સ ઇક્વેશન આનું માસ છે કેપિટલ એમ. હાલો ટી પ્લસ સ્મોલ એફ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ એમ ઇન્ટુ એ, બરાબર? સો ને 2A એ ઘોઘા જેવા સેન્ટર ઓફ માસનું જ એક્સેલરેશન લેવાનું. હું હવે અહીંયા ચોટી પડ્યો છું, ન્યાજ ન્યા ન્યાજ જઈ દે ભાઈ, વિકાસ નહીં થઈ જાય. ટોર્ક ઇક્વેશન ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ આલ્ફા. હાલો આ ડિસ્ટન્સ છે આર, આપી ડિસ્ટન્સ છે આર, આપણો મિત્ર આલ્ફા છે આ બાજુ, તો આલ્ફાને સપોર્ટ કરવાવાળો ટોર્ક છે ટી આર, ટી ઇન્ટુ આર માઇનસ આ એફ છે, એફ આર સ્મોલ એફની અંદર ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ લાગે છે જે આલ્ફાનો વિરોધ કરે છે, એટલે માઇનસ લેવાનું આઈ ઇન્ટુ આલ્ફા. તો ટી માઇનસ એફ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા ડિવાઈડ બાય આર, બરાબર? હવે આ બેને એડ કરી દઉં, સમી કપૂર નંબર 1, સમી કપૂર નંબર 2, સમી કપૂર નંબર 3, સમી કપૂર 2 અને સમી કપૂર 3 એડ કરતા ટી પ્લસ ટી 2t થઈ જશે. 2t ફૂટી વ્યક્ત કરવાની ભાઈ, સ્મોલ એફ ને કેપિટલ એફ ઉડી જશે, તો કેપિટલ એમ એ પ્લસ આઈ આલ્ફા ડિવાઈડ બાય, હવે પ્યોર રોલિંગ થાય છે એટલે આ જગ્યાએ એ હશે ને આ જગ્યાએ આર આલ્ફા હશે, એ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા આર આલ્ફા, તો આલ્ફાની જગ્યાએ શું લખી શકું? એ ડિવાઈડ બાય આર. તો 2t ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ એમ ઇન્ટુ એ પ્લસ આઈ ડિવાઈડ બાય 2r, સોરી આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ એ ડિવાઈડ બાય આર, તો એ ડિવાઈડ બાય આર સ્ક્વેર. તો t ની જગ્યાએ શું લખી શકાય? કેપિટલ એમ એ, એ કોમન કાઢી લઉં, તો કેપિટલ એમ પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર સ્મોલ એ ડિવાઈડ બાય 2. ઓકે, આને છે ઇક્વેશન નંબર 1 પુટ કરી દઉં. હો લિંક તૂટી ગઈ, વચ્ચેથી રેકોર્ડિંગ ટાઈમ છે 1.5 કલાકનો ટપી ગયો હતો, એટલે શું કરવાનું? હવે ફરીથી અહીંથી ગણતરી કરાવી દઉં, કદાચ મારા ખ્યાલથી અહીંથી જ ગણતરી બાકી હશે, કાંઈ વાંધો નહીં, ડબલ વાર ગણતરી થશે, તેમાં કાંઈ ખોટું છે નહીં.
બરાબર. જો અહીંયા પહોંચ્યા હતા, અહીંયા ટેન્શન મળી ગયું હતું, ટેન્શન લેવાનું નહીં, ટેન્શન મળી ગયું એટલે ટેન્શન નહીં લેવાનું, કેમ કે ટેન્શન મળી ગયું એનું સોલ્યુશન આવી જશે. ટેની વેલ્યુ સમી કપોર નંબર એકમાં મૂકી દો, મૂકી દઈએ, એમાં કાંઈ ખોટું છે નહીં. તો શું છે ઇક્વેશન, એમ જી માઇનસ ટી ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ એસી. તો એમ જી માઇનસ ટીની ભાઈ કેટલું છે, એમ પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર, કેપિટલ એમ પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર એ ડિવાઈડ બાય ટુ એમ ઇન્ટુ એસી. પણ અહીંયા મિત્રો એસી છે અને અહીંયા એ છે, મેળ આવે નહીં. જો આ દોરી 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 વાળો કન્સેપ્ટ, તો જેટલી સી પોઈન્ટની સ્પીડ હશે એટલી જ એ પી પોઈન્ટની હશે, એટલે પી પોઈન્ટની જેટલી હશે એટલી એ પોઈન્ટની હશે. તો એસી ઇઝ ઇક્વલ્સ ટુ, દોરી એ થી આગળ પણ વધે છે અને આર આલ્ફાથી ખુલે પણ છે, ખપાક. કેમ ખુલશે, તો કે આર આલ્ફા ઉપરની બાજુ છે, ખબર પડે. યસ, તો એસી પણ આર આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ શું છે, એ એ પ્લસ એ ટુ એ. તો એની જગ્યાએ શું લખ નખાય, એસી ડિવાઈડ બાય ટુ લખી નાખી, એમાં કાંઈ ખોટું છે નહીં. તો જો એમ જી માઇનસ કેપિટલ એમ પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર એસી ડિવાઈડ બાય ફોર, કેમ, તો કે એ ડિવાઈડ એસી ડિવાઈડ બાય ટુ લખી શકાય ને, તો ટુ ઇન્ટુ ટુ ફોર થઈ જાય. એક કામ કરો, ફોરથી મલ્ટીપ્લાય કરી દે એટલે ચોગડો છે ઉડી જાય, એટલે થોડુંક આપણને ભૂલ પડવાની ઓછી સંભાવના થઈ. ફોર એમ જી માઇનસ કેપિટલ એમ પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર એસી ફોર એમ એસી. તો એસી એસી વાળા ભેગા કરી દો એટલે એસી થોડીક ફૂલ થઈ ગયા, એટલે ગરમી ઓછી થઈ, એટલે મીન્સ તકલીફ ઓછી પડે એમ. ફોર એમ પ્લસ કેપિટલ એમ પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન ટુ એસી. તો એસી કેટલી આવશે, 4 mg ડિવાઈડ બાય 4 m પ્લસ કેપિટલ m પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર. લ્યો, આટલી સ્પીડથી એસી છે એ નીચે પડશે, વધારે નહીં રાખવાની સ્પીડ, ન તો ભાંગી જાય. હાલો, ખબર પડી ગઈ મિત્રો, બરાબર. આ તો કન્સેપ્ટ, કોક વાર આ નોટ ડાઉન કરી લો, પહેલાં થોડુંક કહી દો. 3 2 1 કરી લીધું નોટ ડાઉન, પૂછી ના. હવે જો રમાડવાના તરીકા કહું તમને, કઈ કઈ રીતે આ લોકો છે એ રમાડી શકે. જોજો જોજો, સ્પૂલ છે, સ્પૂલ શું, સ્પૂલ આની રેડિયસ છે આર, આની રેડિયસ છે ભાઈ, વેલ્ડિંગ કરેલું છે, એકબીજાથી જોઈન્ટ છે અને કમ્બાઈન માસ છે એમ, અને કમ્બાઈન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે આઈ. હવે ટેન્શન છે એ આમ લાગશે, હવે ટોર્ક ઇક્વેશન બનાવશો તો તમે શું બનાવશો, સપોઝ ફ્રિક્શન આ બાજુ લાગતું હોય તો વ્યવસ્થિત ધ્યાન રાખવાનું. જો ટોર્ક ઇક્વેશનમાં શું આવશે, આલ્ફા આમ આવે, કેમ, તો કે આમ ખેંચે છે, બરાબર, જે કાંઈ પણ આવતું હોય, કેમ કે એ આ એક્સેલરેશનથી આગળ વધશે, આ બોસ છે, સૌનો સાથ સૌનો વિકાસ, આ એસીએમ છે એ એથી આગળ વધશે સપોઝ, તો આ બી સૌનો સાથ સૌનો વિકાસ આ એ. પણ હવે હવે હલવાશો, બોટમ પ્યોર રોલિંગમાં, પ્યોર રોલિંગમાં શું હોય, બોટમ મોસ્ટ પોઈન્ટ આગળ ફ્રિક્શન ઝીરો લાગવો જોઈએ. ફ્રિક્શન ત્યારે ઝીરો લાગે જ્યારે રિલેટિવ વેલોસિટી ઝીરો હોય, એટલે આ પોઈન્ટની વેલોસિટી અહીંયા ગ્રાઉન્ડની ઝીરો છે આખા પ્લેટફોર્મની, તો આની બી ઝીરો હોવી જોઈએ. આને પોઈન્ટ પી કન્સિડર કરું, તો પી પોઈન્ટની વેલોસિટી ઝીરો હોવી જોઈએ, તો પી પોઈન્ટ છે એ 100/700 વિકાસ એથી તો જશે, પ્લસ એ આર ઇન્ટુ આલ્ફાથી લેફ્ટ સાઈડ જશે. કેમ, આ બ્રેકેટ રાખ્યું, જ્યાં આર શું છે, સેન્ટરથી ડિસ્ટન્સ. અહીંયા હલવા ન હોય એટલે થોડુંક ધ્યાન રાખવાનું, મેં તમને યાદ દેડું, ખબર છે,
प्योर रोलिंग जो ए इज इक्वल्स टू डायरेक्ट आर आल्फा लखी सकते तू पण आपणे फंडामेंटली गया जो अहीं तो अहीं ए इज इक्वल्स टू आल्फा नहीं आवे ए इज इक्वल्स टू टू आर आल्फा आवशे हजी जो रमत थशे टॉर्क में तमे सांभळी लेशो हलो हजी वांधो नहीं टॉर्क छे ई अहींथी आर डिस्टन्से लागे छे એટલે સેન્ટર જ્યાંથી ફરે છે એટલે સેન્ટરથી ટીનું ડિસ્ટન્સ છે એ આલ્ફાને સપોર્ટ કરે છે તો કે પ્લસ ટી ઇન્ટુ આર અને ફ્રેક્શન છે એન્ટી ક્લોકવાઇઝ લાગે છે એટલે માઇનસ એફ ઇન્ટુ ટુ આર આવશે હજી એટલું તમે સંભાળી લો કાંઈ વાંધો નહીં હવે હજી એક એવો પોઈન્ટ આવશે જ્યાં તમે હલવાશો હવે તમે શું લેશો નીચે પડવાની સ્પીડ એસ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ 2R આલ્ફા બરોબર એટલે કે 2R આલ્ફા પ્લસ 2R આલ્ફા 4R આલ્ફા લેશો એટલે કે 2 ઇન્ટુ એ લેશો હલવાશો હજી હલવાશો કન્સેપ્ટ યાદ કરવાનો જેટલી દોરી નીચે આવશે એટલું આ નીચે પડશે એટલે જેટલી દોરી નીચે આવે એનો મતલબ એમ કે એટલી દોરી અહીંથી સપ્લાય થશે દોરી કેટલી સપ્લાય થશે પતંગ ફિરકી તમે ખુલવા દો ફિરકી કેટલી સ્પીડથી ખુલશે દોરી ટોટલ કેટલી ખુલશે આ પોઈન્ટ કહી દો બી તો એ બી કેટલું થશે એથી તો જવા જ માંગે છે આગળ પ્લસમાં દોરી ફિરકી કેટલી સ્પીડથી ખુલશે આ જગ્યાનું એંગ્યુલર એક્સેલરેશન સોરી ટેન્જન્શિયલ એક્સેલરેશન કેટલું હશે આ આલ્ફાથી ફરતું તો એવું થોડું હોય કે આ આલ્ફા બાય ટુથી ફરે એ ભાઈ વસ્તુ તો સરખી જ છે ને જોઈન્ટ જ છે વેલ્ડિંગ કરેલું છે એટલે આ આલ્ફાથી ફરશે તો આખે આખો ઓબ્જેક્ટ છે એ આલ્ફાથી જ ફરવાનો છે એંગ્યુલર વર્ડ તો આની સ્પીડ કેટલી થશે સેન્ટરથી ડિસ્ટન્સ છે આર તો એ ખપાક કરતું આર આલ્ફા ખુલશે ધ્યાન રાખજો આ થાય 2R આલ્ફા એ ઇઝ ઇક્વલ્સ ટુ 2R આલ્ફા ફૂલી ન જતા અહીંથી અહીંયા પ્યોર રોલી એટલે કે 3R આલ્ફા તો આર આલ્ફાની જગ્યાએ શું લખી નાખો એ બાય 2 જોજો મેઇન છે ને આ વસ્તુ અને આ વસ્તુ હતી બાકી ક્યાંય હલવાતા નહીં બાકી તકલીફમાં પડી જશો મિત્રો ખબર પડી ગઈ બરોબર હવે છેલ્લો એક ક્વેશ્ચન છેલ્લો બહુ વધારે નથી કરું ન્યુમેરિક ટાઈપનો આઈડ જેડબલ એડવાન્સમાં પૂછાઈ ગયો છે એવો પ્રશ્ન જો પ્રશ્ન એવું કહેવા માગે છે કે બોય ઇઝ પુશિંગ અ રિંગ ઓફ માસ 2 kg રિંગ MR સ્ક્વેર જેનું માસ છે 2 kg અને રેડિયસ છે 1/2 meter વિથ અ સ્ટીક એઝ શોન ઇન ધ ફિગર લાકડીથી આમને ઓલું આપણે રમીને નાના હતા ત્યારે આપણે રમતા બધે વ્હીલ ફરીને આમ ફટાક ફટાક કરતા ફેરવતા એટલે જે વ્હીલ હતું એ વ્હીલ કેવું હતું રિંગ શેપનું જ કહી શકાય આ બસ એનું જ કહી શકીએ છીએ ઓકે ધ સ્ટીક એપ્લાયસ અ ફોર્સ ઓફ 2 N ઓન ધ રિંગ એન્ડ ધ રોસ વિધાઉટ સ્લીપિંગ વિથ ધ એક્સેલરેશન ઓફ 0.3 m/s² રોસ વિધાઉટ સ્લીપિંગ હજી વ્યવસ્થિત વાત જોઈએ ડેટા એ પાસે ફોર્સ 2 N છે અને એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસની વાત કરે છે અરે કોમન વસ્તુ છે ને યાર આખું ઓબ્જેક્ટ છે એ જે સ્પીડથી જતો એ એ સેન્ટર ઓફ માસનું આપણે કન્સિડર કરીએ બરોબર કોમન સેન્સ ધ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ ગ્રાઉન્ડ એન્ડ ધ રિંગ ઇઝ લાર્જ ઇનફ ધેટ ધ રોલિંગ ઓલવેઝ અકર્સ ઇન ધ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ સ્ટીક એન્ડ ધ રિંગ ઇઝ P/10 ધ વેલ્યુ ઓફ પી ઇઝ જો શું કહેવા માંગે છે ધ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ ગ્રાઉન્ડ એન્ડ ધ રિંગ એટલે કે જમીન અને રિંગ વચ્ચે મ્યુ એવું છે કે ઓલવેઝ છે રોલિંગ મોશન થશે રોલિંગ મોશન એફ ઇઝ ઇક્વલ્સ ટુ ફ્રિક્શન ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે સોરી બોલું કાઇનેટિક ફ્રિક્શનની વાત કરું છું સ્ટેટિક ફ્રિક્શનની વાત નથી કરતો અત્યારે એ ભૂલી જાઓ અત્યારે થોડીક વાર બરોબર તો છો હા 10 મિનિટ હાલો થોડુંક વચ્ચે થોડું ડિસ્ટર્બન્સ આવી ગયું હતું જોઈ લો હવે જો કે જે રિંગ છે રિંગના બોટમ મોસ્ટ પોઈન્ટ આગળ છે એ પ્યોર રોલિંગ થાય છે સ્ટીક અને વ્હીલ વચ્ચેની વાત કરતા નથી આપણને સ્વાભાવિક છે ક્વેશ્ચન થાય
કે અહીંયા છે બે સરફેસ ટચ થાય છે, એક તો ગ્રાઉન્ડવાળી ટચ થાય છે અને એક સ્ટીકવાળી ટચ થાય છે. તો કદાચ એવું પણ બને કે સ્ટીક આગળ છે એ પ્યોર રોલિંગ થતું હોય, પણ ના, થોડીક લોકોએ છે ને સાદી ભાષામાં સમજાવી દીધું કે રોલિંગ ઓલવેઝ અકર્સ, અને ક્યાં ને ક્યાં કીધું છે તો ગ્રાઉન્ડ અને રિંગ, બરાબર. જો ફ્રિક્શન ન હોય તો રોલિંગ ન થાય ને. તેમ પૂછ્યું છે કે કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ સ્ટીક એન્ડ ધ રિંગ ઇઝ પી બાય ટેન, ધ વેલ્યુ ઓફ પી ઇઝ ઓ. હે, એવું ક્યાં લેવા જવું? ઇક્વેશન બનાવતા હાક મારતો જાવ, મેળે વસ્તુ આવતી જશે, બરાબર છે. કાંઈ વાંધો નહીં, પહેલાં છે ફિગર ડ્રો કરી નાખી, પછી ડેટા લખ નાખી. ફિગર છે આપણું જમણી બાજુ ડ્રો કરશે. સપોઝ આ એક રિંગ છે, આ સ્ટીક છે, સ્ટીક છે, થોડીક વ્યવસ્થિત ડ્રો કર. ધીસ ઇઝ સ્ટીક, ચોટી નહીં જાય. જો મિત્રો ફોર્સ લાગતું હોય ને, ફોર્સ કોઈ બી ઓબ્જેક્ટ ઉપર, તો તમને પહેલાં થોડુંક એક કન્સેપ્ટ કહી દઉં. ફોર્સ છે ને બે ટાઈપનો હોય, એક સ્ટેટિક ટાઈપનું હોય ફ્રિક્શનલ ફોર્સ અને કાઇનેટિક. આ રિલેટિવ વેલોસિટી આવે ને ત્યારે જ આવે, અને આ સ્ટેટિક ફ્રિક્શન ક્યારે આવે, જ્યારે કોઈ પણ તમે ઓબ્જેક્ટને સ્લાઇડ કરાવવાનું એટલે કે મોશનમાં લઈ આવવાની ટ્રાય કરતા હોય ત્યારે. સપોઝ આ પડ્યો છે તો આના ઉપર છે એકે ફોર્સ લાગતું નથી, એટલે હલશે નહીં. સપોઝ થોડુંક એક ફોર્સ લગાડ્યું, બરાબર, અને મ્યુ સ્ટેટિક છે, મ્યુ એસ, બરાબર. તો આને નીચે એમ જી લાગશે, અને ઉપરની બાજુ છે તો કે એન લાગશે. તો એફ સ્ટેટિક છે એ મેક્સિમમમાં મેક્સિમમ કેટલું લાગે, તો કે મ્યુ ઇન્ટુ એન, એટલે કે મ્યુ એસ એમ જી જેટલું લાગશે, બરાબર. તો અહીં સુધી છે, જો ફોર્સ તમે લગાડ્યું તોય બી આ ઓબ્જેક્ટ હલશે નહીં. કેમ? તો એ કાઇનેટિક ફ્રિક્શન એ પણ સ્ટેટિક ફ્રિક્શન લાગશે. ફોર્સ વધારતા ગયા, એક લિમિટ ઉપર છે, એક લિમિટ ઉપર જસ્ટ સ્લાઇડ કરવાની ટ્રાય કરશે. સ્લાઇડ કરવાની વાત કરું છું, એટલે અહીંયા ઓલરેડી રિલેટિવ વેલોસિટી તો ઝીરો જ છે, તો એ ફ્રિક્શનલ ફોર્સ લાગે છે. તો એ સ્ટેટિક ફ્રિક્શન છે મિત્રો, કાઇનેટિક ફ્રિક્શન, રિલેટિવ વેલોસિટીને લીધે જે ફ્રિક્શન આવે કાઇનેટિક ફ્રિક્શન. ઘસારો જે હું તમને કહું ને એ કાઇનેટિક ફ્રિક્શન, અને જે રોકવાની વસ્તુ કહું ને, ઊભું હોય, ઓલરેડી ઊભું હોય, એને ઊભું હોય અને મોશન કરાવવાની ટ્રાય કરું પણ એ મોશન કરવા ન દે તો એ ફ્રિક્શન કેવું હોય? સ્ટેટિક ફ્રિક્શન. એ તો થોડુંક કન્સેપ્ટ તમને ખબર જ છે કે જ્યારે આ વેલોસિટી ઝીરો હોય એટલે કે તમે ટેન્સ ટુ સ્લાઇડ થવાની કોશિશ કરતું હોય, એટલે અહીંયા એફ કે તો ઝીરો જ હોય. કેમ? તો કે રિલેટિવ વેલોસિટી મેં તમને કહી દીધી ઝીરો છે, પણ તમે કોઈ પણ ઓબ્જેક્ટને મોશનમાં લઈ આવવાની ટ્રાય કરો પણ આવે નહીં, એનો વિરોધ કોણ છે? સ્ટેટિક ફ્રિક્શન. અને મેક્સિમમ મેક્સિમમ કેટલું કરશે? મ્યુ એસ ઇન ટુ એમ જી કરશે. એકવાર આ ફોર્સને તમે વટી ગયા, આ ફોર્સની વેલ્યુ છે એફ એસ મેક્સિમમ કરતાં વટી ગઈ, એટલે કે એફ મ્યુ એમ જી કરતાં વધી ગયું એકવાર મ્યુ એસ એમ જી, તો એ ઓબ્જેક્ટ છે એ સ્લાઇડ કરવાની ટ્રાય કરશે. તો પ્યોર રોલિંગના કન્ડિશનમાં તમને કે બોટમ પોસ્ટ પોઈન્ટ આગળની વેલોસિટી ઝીરો હોય, હા, ગ્રાઉન્ડ જ્યારે સ્ટેટિક હોય ત્યારે એની સ્પીડ ઝીરો હોય, તો આ સ્ટેટિક ફ્રિક્શન તો લાગતું જ હશે જ્યારે ફોર્સ લાગતું હોય. તો એ મેક્સિમમમાં મેક્સિમમ છે કેટલું લગાડી શકે? તો કે એફ એસ મેક્સિમમ જેટલું. પછી છે એ ત્યાંથી ઘસડાવવાની શરૂઆત કરશે. આ એફ એસ મેક્સિમમ ક્યારે લાગશે? જ્યારે બહારથી ફોર્સ લાગતું હોય તો જ. હવે સપોઝ અહીંયા ફોર્સ જ ન લગાડો તો એ તો ઊભું ને ઊભું જ રહેવાનું છે ને, તો ફોર્સ ન લગાડો તો સ્ટેટિક ફ્રિક્શન એ નહીં લાગવાનું. પ્યોર રોલિંગના કન્ડિશનમાં બોટમ મોસ્ટ પોઈન્ટ આગળ વેલોસિટી ઝીરો હોય અને બહારથી ફોર્સ લગાડવા માંગો, તો તમે કરો છો શું? ખરેખર આ પોઈન્ટને સ્લાઇડ કરાવવાની ટ્રાય કરો છો, પણ એ સ્લાઇડ થવા દેશે નહીં. કોણ? તો કે સ્ટેટિક ફ્રિક્શન. વેલોસિટી ઝીરો છે, કાઇનેટિક ફ્રિક્શન આવશે જ નહીં અહીંયા, કેમ કે રિલેટિવ વેલોસિટી હોય તો ફ્રિક્શન આવે. કયું? કાઇનેટિક ફ્રિક્શન આવે અને આવે, પણ વેલોસિટી ઝીરો હોય ને બહારથી ફોર્સ લાગતો હોય તો સ્ટેટિક ફ્રિક્શન તો આવવાનું છે. એટલે એ એવું કહેવા માંગે છે, કોણ? ક્વેશ્ચનમાં એટલે લખ્યું હતું કે ધ ફ્રિક્શન બિટવીન ધ રિંગ એન્ડ ધ ગ્રાઉન્ડ ઇઝ ઇનફ ધેટ ધ રિંગ રોઝ વિધાઉટ સ્લીપિંગ, એટલે છે ફોર્સ છે એ એફ એસ મેક્સિમમ કરતાં ઓછું હોય છે. ખબર પડી ગઈ મહિમા શું છે? જો એફ છે ઈ એફ એસ મેક્સિમમ કરતાં વધી જશે
तो प्योर रोलिंग छे ए पॉसिबल नथी मित्र, अथवा ए प्रमाणे एडजस्ट थई जशे कदाच पॉसिबल थई जाय, पण प्योर रोलिंग मा बॉटम मोस्ट पॉइंट એટલે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટની સરફેસના રિસ્પેક્ટમાં વેલોસિટી ઝીરો હોય, કાઇનેટિક ફ્રિક્શન તો ઝીરો લાગવાનું, પણ જો બહારથી ફોર્સ લાગતું હોય તો સ્ટેટિક ફ્રિક્શન લાગે, અને જો સ્ટેટિક ફ્રિક્શન છે એના કરતાં આ ફોર્સની વેલ્યુ સ્ટેટિક ફ્રિક્શન મેક્સિમમ કરતાં ઓછી હશે તો એ રોલ કરવાનું ચાલુ રાખશે. જો કદાચ સ્ટેટિક ફ્રિક્શન કરતાં એફની વેલ્યુ વધી ગઈ, કેપિટલ એફની, તો ત્યાંથી આ પોઈન્ટ આગળથી સ્લાઇડ થવાનું ચાલુ કરી દેશે મોશન કરતાં. એટલે ખબર પડી ગઈ આ કન્સેપ્ટ હતો બરાબર. જો કે આ કન્સેપ્ટ છે જે ડબલ ઇમેનમાં થોડું ઘણો ઓછો પૂછાય છે બરાબર, મેં તમને તેમ છતાંય થોડીક છે જનરલ નોલેજ આપી દીધી કે સ્ટેટિક ફ્રિક્શન ક્યારે કામ આવે બરાબર. તો આ વસ્તુ ખાલી સમજવા જેવી છે, નોટ ડાઉન કરવું હોય કરી લેવાય મગજમાં, બાકી કંઈ જાજવામાં પડાય નહીં. આ તો તમને આમાં શબ્દ લખ્યો હતો અને શબ્દમાં તમે ગૂંચવાયો નહીં, એટલા માટે તમને છે કન્સેપ્ટ સમજાયો. આવા કન્સેપ્ટ કોઈ દી આખા ચેપ્ટર ભણ્યા તોય ના આવ્યા. તો મિત્ર એ જ છે ને, ક્વેશ્ચનથી જ ઘણું બધું શીખી શકાય, એને તો એક્સપિરિયન્સ કહેવાય. હાલો ડેટા લખ ના કહેવાય, ટાઈમ નથી બગાડવો. જો ડેટા બધા લખાઈ ગયા, આ મસ્ત મસ્ત સ્ટીક છે સ્ટીક. હાલો અહીંથી અહીંયા સેન્ટરની બાજુ ફોર્સ લાગે છે, જોતા જ ખબર પડી જાય, ફિલિંગ આવે ભાઈ, ફિલિંગ મસ્તીની ફિલિંગ. હાલો આ એક્સલરેશન એથી આગળ વધશે અને થોડું નાનું ડ્રો કરીએ એટલે સંપાત થાય નહીં, તો આમ આમ કરતું આગળ વધશે ને. જો સપોઝ આમ જતું તો આમ રોલ થતું, તો આમ આવતું આમ રોલ થતું, આવશે આલ્ફા. આલ્ફા છે તો સપોઝ આને એફ વન લ્યો અને ઉપરની બાજુ છે એ એફ ટુ લ્યો બરાબર. તો હવે એક એમજી નીચે પણ લાગશે, ફોર્સ ઇક્વેશન હોરિઝન્ટલ ડાયરેક્શનમાં. હોરિઝન્ટલમાં કોણ કોણ લાગે છે? કેપિટલ એફ અને સ્મોલ એફ વન. હાલો એફ માઇનસ સ્મોલ એફ વન ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ એ બરાબર છે. ટુ માઇનસ એફ વન ઇઝ ઇક્વલ્સ ટુ માસ છે એ 2 kg છે, 0.3 ચોરી લખ્યું. તો 2 - F1 ઇઝ ઇક્વલ્સ ટુ 0.6, તો F1ની વેલ્યુ આવશે 1.4 ન્યૂટન. ઓકે જુઓ આ બાજુ. હવે ટોર્ક ઇક્વેશન, તો ટોર્ક છે એ કોણ કોણ લગાડી શકશે? તો કે F1 અને F2. કેમ? તો કે mg અને F છે એ એના સેન્ટરમાં ફ્લો થાય છે, તો સેન્ટરમાં ફ્લો થતા ફોર્સ કોઈ ટોર્ક લગાડી શકે નહીં. તો F1 બી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ને F2 બી એન્ટી ક્લોકવાઇઝ લગાડે છે, અને આલ્ફા બી એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે F1 અને F2થી જે લાગતા ટોર્ક છે એ આપણે પ્લસ લેશે. તો F1 ઇન્ટુ આર પ્લસ F2 ઇન્ટુ આર ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ આલ્ફા. તો આર કોમન કાઢી લઈએ, F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ આલ્ફા. આઈ કેટલું થશે? રિંગ છે એટલે એમ આર સ્ક્વેર ઇન્ટુ આલ્ફા. તો આરથી આર એકવાર કેન્સલ થઈ જશે, F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ્સ ટુ મિસ્ટર આલ્ફા. હવે જો પ્યોર રોલિંગ કરે છે એવું ક્વેશ્ચનમાં કીધું છે, તો એ છે એ આ બાજુ આવશે, 100 - 700 વિકાસ, આ એથી જાય તો આ બી એથી જાય, તો આ ફરવાની રીતે ખપાક કરતી આર ઇન્ટુ આલ્ફા આવશે, તો હજી બે ઇક્વલ હોય તો જ રોલિંગ મોશન થાય, તો એ આર આલ્ફાની જગ્યાએ શું લખી શકું? એ. તો F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ એ. તો 2 × 0.3 એટલે 0.6. તો જોજો જોજો, F1 છે, F1 એ કેટલું છે? તો કે 1.4 પ્લસ F2 ઇઝ ઇક્વલ્સ ટુ 0.6. તો F2ની વેલ્યુ કેટલી થશે? 1.4 માઇનસ, ઓકે અચ્છા હા, 0.6 માઇનસ 1.4, ઓકે કાંઈ વાંધો નહીં, માઇનસ આવી એટલે ડાયરેક્શન ઉલટાવી દેવાની, 0.8. હવે μ2 ઇન્ટુ N2 માઇનસ 0.8. હવે N કેટલું હશે? N2 આ બાજુ હશે 2 ન્યૂટન જેટલું. μ2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 0.8. તો μ2 ઇઝ ઇક્વલ્સ ટુ એટલે માઇનસ, ડાયરેક્શન સમજી લેતો હવે, પ્લસ જ લખશી પછી આપણે, 0.4. તો P/10 કેમ? તો કે પી μની વેલ્યુ કેટલી કીધી છે ક્વેશ્ચન? P/10 0.4. જોઈએ આન્સર મેચ થાય છે કે નહીં.
ओके आई विभाग में बीजो प्रश्न जी मेन गुरु हो ऑप्शन इज फोर न्यूमेरिकल आंसर इज द करेक्ट आंसर. वाह 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 IITJEE કેટલામો છે 2011 માં તો 10 માં જે કાંઈ પણ વાહ રોલિંગ મોશનનો આઈઆઈટી JEE નો ક્વેશ્ચન ન્યુમેરિકલ ટાઈમમાં સોલ્વ થઈ ગયો. હાલો મિત્ર થઈ ગઈ આલા રે આલા આન્સર આલા. તો મિત્રો મોજ પડી ગઈ ને, થોડી ભીંસ પડી છે કેમ કે રોલિંગ મોશન છે એ મિકેનિક્સનો તગડામાં તગડો ટોપિક છે. તો મિત્રો હવે તમારું રોટેશનલ મોશન છે એ ઓલમોસ્ટ વ્યવસ્થિત ખતરનાક કિલર થઈ ગયું હોય છે, કેમ કે એમાંથી મિનિમમ 2 પ્રશ્ન તો પૂછાય છે, કોકર 3 પ્રશ્ન પણ પૂછાય છે. એટલે JEE મેઇનવાળાને છે થોડુંક લકવાળી વસ્તુ છે, કેમ કે એ લોકોને નંબર ઓફ પેપર્સ વધારે આવે છે એટલે વેરિએશન થોડુંક જાજુ રહે, અને નંબર ઓફ ક્વેશ્ચન્સ એ 25 છે. પણ નીટવાળા માટે છે 3 ક્વેશ્ચન કે 2 ક્વેશ્ચન તો પાકા હું લખી નાખું, બરાબર. ગમે પેપર જોઈ લ્યો, 2 ક્વેશ્ચન તેમાંથી હશે. તો મિત્રો હવેથી છે ભેગા ભેગા અમુક 12th વનશોટ નથી કરાવતો, કેમ કે 12th છે, હા મને મોટ પડશે એટલે 12th એ જે તે ચેપ્ટરના વનશોટ હું કરાવી દઈશ, કાંઈ વાંધો નહીં. પણ મેઇન છે ને MCQ પ્રેક્ટિસ સેશન આવશે પ્રીવિયસ યરના ક્વેશ્ચન હશે, જેમાં નીટ પ્લસ JEE મેઇનના હશે. કદાચ એવું બને સારું ચેપ્ટર હોય તો એના 2 લેવલમાં આવશે, તો કે એક નીટ પ્લસ JEE મેઇનનું હશે અને બીજું છે એ 5 કિલર ક્વેશ્ચન હશે જેમાં ભેજું લડાવવું પડે. એટલે વીકમાં બને એવું કોકવાર 11th આવે, કેમ કે 11th મોસ્ટ IMP પ્રશ્ન જે હતા એ કવર કરી લીધા ચેપ્ટર, હવે 12th પણ આવશે. તો મિત્રો બસ આજ માટે આટલું, મળશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.